गुजरात हाईकोर्टनी फिटकार बाद नगरपालिकाए एक नवतर प्रयोग हाथ धर्यो छे। अमदावाद शहेरना जे जाहेर रस्ताओ छे तेनी अंदर जे गैरकायदेसर थई रहेला दबाणो होय के आડેધડ થતા પાર્કિંગો છે અને સાથે જ જે રીતે રસ્તાઓ જે ખરાબ થઈ રહ્યા છે તેને લઈને હવે એક નવતર પ્રયોગ નગરપાલિકાએ હાથ ધર્યો છે। એ ડ્રોનના માધ્યમથી હવે નજર રખાશે શહેરના રસ્તાઓ પર। દ્રશ્ય જોઈ શકાય છે કે પાંજરાપોળથી એલડીજીની રોડ સુધી ડ્રોન ઉડાડવામાં આવ્યું છે। ડ્રોનના માધ્યમથી ખુદ મ્યુનિસિપલ કમિશનર હોય, મહાનગરપાલિકાની તમામ ડેપ્યુટી કમિશનરો છે એ મોનિટરિંગ કરી રહ્યા છે રિવરફ્રન્ટથી, અને શહેરમાં જે પણ રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ થઈ રહ્યા છે, દબાણો થઈ રહ્યા છે, અને ખાસ કરીને જે રસ્તાઓ ખાબડ ખાડાઓ પડેલા હોય છે અથવા પછી જે બીઆરટીએસ જે ટ્રેકો છે તેમાં પણ જે નુકસાન થતું હોય છે તમામનું મોનિટરિંગ થઈ શકે છે। સાથે જ સ્વચ્છતાને લઈને પણ મોનિટરિંગ ડ્રોનના માધ્યમથી થશે। હું આ દ્રશ્ય બતાવી જોઈ શકાય છે કે મહાનગરપાલિકાએ પાંજરાપોળ ચાર રસ્તાથી આ ડ્રોન હાલત ઉડાડ્યું છે, તેનું મોનિટરિંગ કમિશનર જે છે રિવરફ્રન્ટ પોતાની જે ઓફિસે બેસીને પણ કરી રહ્યા છે, અને સમગ્ર અહેવાલ જોઈ રહ્યા છે કે આ વિસ્તારની અંદર કઈ જગ્યાએ દબાણ થઈ રહ્યું છે, કયા જગ્યાએ આડેધડ પાર્કિંગ થઈ રહ્યા છે, અને ખાસ કરીને હાઈકોર્ટ પણ સતત ટકોર કરી રહી છે કે જે જાહેર રસ્તાઓ ઉપર દબાણ થઈ રહ્યા છે, આડેધડ પાર્કિંગ થઈ રહ્યા છે તેને હટાવવા જોઈએ, અને જે રસ્તાઓ છે જે બિસ્માર રસ્તાઓ તે પણ રિપેર થવા જોઈએ તેને લઈને જ એક નવતર પ્રયોગ મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરાયો છે, અને આ ઇમ્પ્લિમેન્ટ બાદ પાયલોટ પ્રોજેક્ટ છે ત્યારબાદ અન્ય પણ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ડ્રોન ઉડાડીને સીધું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કરી શકે, ડેપ્યુટી કમિશનર પણ કરી શકે, અને સાથે જ બધાને એક્સેસ પણ આપવામાં આવ્યું છે કે તે તમામ અધિકારીઓ જે તે વિભાગીય અધિકારીઓ છે તેઓને પણ ખ્યાલ આવશે કે એ વિસ્તારની અંદર શું ઘટના બની રહી છે, અને તેને પણ ડ્રોનના માધ્યમથી તેઓ અહીં નજર રાખશે। એટલે ચોક્કસ આપ જે જાહેર રસ્તા ઉપર જઈ રહ્યા છો, આપ જે જાહેર રસ્તા ઉપર કોઈ પણ આડેધડ પાર્કિંગ કરતા હશો તો આ ડ્રોનની નજરથી તમે નહીં બચી શકો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ એવી પહેલ છે, કદાચ ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવી પહેલ છે જેમાં ડ્રોન મારફતે એઆઈ બેઝ સર્વેલન્સથી સિવિક ઇસ્યુઝ જેવા કે ઇલિગલ પાર્કિંગ હોય કે ઇલિગલ દબાણો હોય કે પછી એના રસ્તા પર કચરો પડ્યો હોય એ બધાનું સર્વેલન્સ એઆઈ માધ્યમથી થઈ શકશે। આ જે ડ્રોન ઉડાડીશું અત્યારે એનાથી જે વિડીયો ફૂટેજ આવશે એનું એઆઈ બેઝ વિડીયો એનાલિટિક્સથી આ બધા યુઝ કેસીસ આઈડેન્ટિફાય કરીને એના નિવારણ લાવવાની આગળ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હાલ અત્યારે પાંજરાપોળ ચાર રસ્તાથી એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધીનો એક ટ્રાયલ રન અત્યારે હાથ ધરાઈ રહ્યો છે, જેનું નિરીક્ષણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા રિવરફ્રન્ટ હાઉસ ખાતેથી લાઈવ કરવામાં આવશે, અને જે પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આગળ આ પ્રોજેક્ટને આગળ વધારે કઈ રીતે વધુ વ્યાપથી આગળ વધારવું એ અંગેની આગળની તજવીજ હાથ ધરવામાં આવશે। જે ડ્રોનના વિઝ્યુઅલ મળશે સંબંધિત ડિપાર્ટમેન્ટને કઈ રીતે ખબર પડશે એના માટે આપણે ઇન્ટરનલ શું વ્યવસ્થા કરી? આમાં ઇન્ટરનલી એવું થશે કે પહેલા તો એનું એનાલિટિક્સ થશે, એનાલિટિક્સથી એ યુઝ કેસીસ આઈડેન્ટિફાય થશે, અને પછી સંબંધિત વિભાગને મોકલીને એ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।